નાયબ મુખ્યમંત્રી આવ્યા પાટણની મુલાકાતે. પાટણમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ખાતા મુહૂર્ત કરવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા નવરાત્રી મુદ્દે તેમજ વિદ્યાર્થીઓની ફી મુદ્દા પર નિવેદન આપ્યું. નગરપાલિકાના પ્રાંગણમાં આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી વંદન સાથે નવું બનેલ સરદાર પટેલ નગરપાલિકા ભવનમાં પ્રવેશ કર્યો. આજે સવારે 11 વાગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પાટણ ખાતે નિર્મિત નવા રેડક્રોસ ભવન તથા બ્લડ બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે બાદ 12 વાગે શ્રી સિદ્ધરાજ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી નવીન મકાનનું ખાતા મુહૂર્ત કરવામાં આવ્યું. બપોરે 1 વાગે પાટણ નગરપાલિકા ઓફિસ વહીવટી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બપોરે 3 વાગે પ્રજાપતિ સમાજની જગ્યા મંદિરે દર્શન, પદ્મનાથના મંદિરે દર્શન કર્યા. આ સાથે નીતિનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આવી રીતે પાટણના વિકાસના કાર્યોને વેગ મળે અને પાટણ સહિતનો ઝડપી વિકાસ થાય. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ. આજે પાટણ શહેરના પ્રવાસે આવવાનું થયું છે. સ્વાભાવિક છે, પાટણ શહેરમાં આવવું એક ગૌરવની વાત છે. કારણ કે ગુજરાતનું ઐતિહાસિક શહેર પાટણ એ અનેક રીતે પ્રસિદ્ધ છે. એવા પાટણ શહેરમાં આજે 3 મુખ્ય કાર્યક્રમો માટે મારે આવવાનું થયું છે, જેમાં સૌથી પહેલાં રેડક્રોસ સોસાયટીનું એક સુંદર અત્યંત તમામ સુવિધાઓ સભર જે બિલ્ડિંગ બન્યું છે, જેમાં રક્તદાન બેંકની તમામ સુવિધાઓ છે, આધુનિક લેબોરેટરી છે, સાથે સાથે આંખની સારવાર માટે, દાંતની સારવાર માટે અને વિઝિટિંગ ડૉક્ટરોની કન્સલ્ટિંગ સેવાઓ આપવા માટે બહારથી જે ડૉક્ટરશ્રીઓ આવે એ તમામને બેસવાની, દર્દીઓને તપાસવાની ખૂબ સુંદર સુવિધા ત્યાં કરવામાં આવી છે. લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત રેડક્રોસ ભવનનું આજે ઉદ્ઘાટન કર્યું છે. એવી જ રીતે પાટણમાં સિદ્ધરાજ જયસિંહજીના નામથી ઊભી થયેલી, બનેલી દાયકાઓ જૂની જે ક્રેડિટ સોસાયટી, એ ક્રેડિટ સોસાયટી વર્ષોથી કાર્યરત છે. એ ક્રેડિટ સોસાયટી દ્વારા જેના સ્થાપક અમારા મહામંત્રી શ્રી કેશીભાઈ પટેલ છે, એ સોસાયટીનું એ પણ લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે જે નવું ભવન બનવાનું છે, કાર્યાલય બનવાનું છે અને એક સારું ઓડિટોરિયમ પણ બનવાનું છે, એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. અને અત્યારે પાટણ નગરપાલિકામાં જે પ્રમુખ શ્રી હોદ્દેદારો, ચીફ ઓફિસર અને અન્ય વહીવટી અધિકારીઓ કર્મચારીઓ માટે નવું વધારાનું એક્સપાન્શન કરી અને જે ઓફિસ કાર્યાલય સરદાર ભવન બનાવવામાં આવ્યું છે એનું પણ ઉદ્ઘાટન કર્યું છે. શહેરની જનતાને વધુ સારી રીતે પાણી મળે એ માટે ઓવરહેડ પાણીની ટાંકી, નગરપાલિકાના અન્ય સુવિધાના કામોનું પણ લોકાર્પણ કર્યું છે. એટલે પાટણમાં આવવું અને